हेलो, गुड आफ्टरनून बाळको। आपणे હવે હિન્દીનું પેપર આવી રહ્યું છે, બરાબર છે? તો આપણે ફરી એકવાર હિન્દીને કમ્પ્લીટ જોઈ લઈએ। કોઈ ભી વસ્તુ ના આવડતી હોય તો શીખી લઈએ, બરાબર છે? તો સૌથી પહેલાં તો આપણે હિન્દીનો કક્કો આવશે, બરાબર છે? સ્વર આવશે જે તમે જોઈ શકો છો, બરાબર છે? વ્યંજન કરશે કબૂતર, ખસે ખરગોશ, એ બધું આવશે, બરાબર છે? બરાબર છે। કોઈ ચોપડીમાં ન લખ્યું હોય તો જોઈ શકે છે। હવે આપણે અથી શરૂ કરીશું, બરાબર? તો હશે અનાર, હશે શું આવે? અનાર, અનાર એટલે દાડમ। તો આ શેનું ચિત્ર છે? અજગરનું। તો હશે અજગર, બરાબર છે, જે આપણે જોયું। હવે કોઈ પ્રશ્ન એવો આવી શકે છે કે અ તીરકી દિશામાં શબ્દ ઢૂંઢકર લખો। અહીંયા અ છે, આ નાર છે, તો અનાર, અમર, અજય, અકાલ, અગર અને અગહન। ઓકે, તમારે કશું કરવાનું નથી, જે તમને શબ્દ આપ્યો છે એની સામે તમારે અ જોડવાનું છે, બરાબર છે? પછી ઘરનું ચિત્ર હોય તો તમારે લખે કે ચિત્ર પહેચાન કર નામ લખો। શેનું ચિત્ર છે? તો કે ઘર, હલ, બસ અને કમ લ। ઓકે, ચલો ઇતના ક્લિયર, અબ આગે દેખતે હૈ। તો આવી રીતે એક પ્રશ્ન પૂછે, ચિત્ર દેખકર ઉસકા નામ કોષ્ટકમાં લખે। તો આ ઘરની સામે લખવાનું ઘર, હલ, કમલ, કરવત, આ શેનું પેટ છે? બરગદ, ઉસકો બોલતે હૈ બરગદ। એ રથ, બસ, મગર, મટર અને કલશ। ઓકે, તો આવી રીતે અજગર, મગર કોષ્ટક પૂર્ણ કરો। તો આપણને બસે બસ, તો ઉપર બસ દોરેલી છે અને અહીંયા તમને પણ ખબર છે કે આવી રીતે લખવાનું બસ, બ, ત, ખ। ઓકે, આ છે ઘર અને ર, થ। ઓકે, આવી રીતે કમલ અને અહીં છે ચિત્ર નલ, તો અહીંયા લખવાનું નલ। તો આ પ્રશ્નનું નામ આવશે ચિત્ર પહેચાન કર કોષ્ટક મેં લખો। તો તમારા સામે આવું કોષ્ટક દોરેલું આવશે અને એની પાસે બે નામ લખેલા હશે, બસ અને બતખ। તો બંનેનો કોમન શબ્દ કયો છે? બ, તો બ એક જ વખત આવશે, બરાબર છે? સમજી ગયા? બરાબર, હવે આવી રીતે ખાલી જગ્યાઓ પૂછે। ઓકે, ખાલી જગ્યાઓ આપણે ખાસ કરવાની છે। તો પહેલી ખાલી જગ્યાઓ, જગત, જગભર, કરણ, કપ, પકડ, બતક, સરચર। ઓકે, અજય, ખાલી જગ્યા પરચર, અજય, બસ પર ચડ। ઓકે, આવી ખાલી જગ્યાઓ આવશે। એના પછી આવે છે આ। ઓકે, તો આ છે આમ, આમ એટલે કેરી, અને આ છે આઈના, આઈના એટલે દર્પણ। ઓકે, તો આવો પણ એક પ્રશ્ન આવશે, આકો તીરકી દિશામાં શબ્દ બનાવો। તો અહીંયા મ છે, તો આપણે શું લખશું? આમ, આ ગ, આ જ, આકાશ, આદત અને આશા। ઓકે, શબ્દ બની ગયા। હવે પહેલું ચિત્ર શેનું છે? ગાય, તો લિખને ગાય. આ શેનું ચિત્ર છે? માલા, આ ગાજર અને આ તાલા. ઓકે, તો હવે એના પછી પણ એવો પ્રશ્ન પૂછાય છે, ચિત્ર દેખો ઓર કોષ્ટક ઇસકા નામ લખો. ઓકે, તો તાળાનું ચિત્ર હોય તો તમારે લખવાનું તાલા, તાલા એટલે તાળું. માલા, તો માલા એટલે માળા. આ ચિત્ર શેનું છે? બાજા, બાજા એટલે એક પ્રકારનું વાજિંત્ર. બાદલ, બાદલ એટલે વાદળ અને અનાર એટલે દાડમ. ઓકે, પછી આ શેનું ચિત્ર છે? આમ, તો અહીંયા લખવાનું આમ, નાક, ચરખા. શેનું ચિત્ર છે? બાલક, તો બાલક અને ગાજર. ઓકે, તો આવી રીતે અનાર, નાક, આમ, મકાન. આ શેનું ચિત્ર છે? બાઘ, કડા, ન ગાડા, તો ગાય. ઓકે, હવે એક અહીંયા છે, જુઓ, આ છે સપેરા, તો બેની વચ્ચેનું શું કોમન છે? ર, તો રસે રાજા. ઓકે, ફરી ખાલી જગ્યાઓ, માલા, આમ, ખા. ખાલી જગ્યા આવે માલા, ખાલી જગ્યા ખા, તો આપણે શું લખવાનું? માલા, આમ, ખા, આકાશ, અનારલા, અમર, માલા, કર, બાલક, ના, સા, કર. ઓકે, તો આવી રીતે તમારી ખાલી જગ્યાઓ આવી શકે છે. ઓકે,
હવે એના પછી ઈ આવે છે તો ઈ સે ઇમલી અને ઈ સે ઇમારત, ઇમારત એટલે મકાન. ઓકે, તો અહીંયા છે સિતાર, છીલકા, આ શેનું ચિત્ર છે? ગુડિયા, અને આ છે ડાકિયા. ઓકે, હવે આવી રીતે આપણને દોરેલો હોય ચિત્ર, તો ગ્લાસ દેખાય છે, તો આપણે અહીંયા હિન્દીમાં લખવાનું ગિલાસ. શેનું ચિત્ર છે? પૈડાનું, તો લખવાનું પહિયા. શેનું ચિત્ર છે? વિમાન, તો લખવાનું વિમાન. કિસાન અને ખટિયા. ઓકે, બીજું ચિત્ર છે અરણનું, તો ઈરન. આ ડલિયા, આ સિતાર, ડાકિયા એટલે ટપાલી, અને ટિકટ એટલે ટિકિટ. ઓકે, તો એવી રીતે કોષ્ટક પહેચાન કર નામ લખો, તો ડાકિયા, કિસાન, પહિયા, આ શેનું છે? ખાટલો, એને હિન્દીમાં શું કહેવાય? ખટિયા. ગિલાસ, અને આ છે ગિલાસ, અને અહીંયા સરિતા આવશે. શું આવશે? સરિતા. ઓકે, ડાક, ટિકટ. ઓકે, હવે આ શું છે? શિયાર, શિયાર એટલે શિયાળ, તો શિયાર અને સી ઉપરથી સિતાર. ઓકે, ખાલી જગ્યાઓ. કિરણ, હિરણ, પકડ, શિવાજી, ટિકટ લા, હિતે સિતાર બજાર, જીયા ગિલાસ લા. ઓકે, આપણી ખાલી જગ્યા છે કિરણ, ખાલી જગ્યા પકડ, તો શું લખીશું આપણે? હિરણ. શિવાજી, ખાલી જગ્યા લા, તો આપણે શું લખીશું? ટિકટ. હિતેશ, ખાલી જગ્યા બજા, તો શું બજા? સિતાર. ઓકે, જીયા, ખાલી જગ્યા લા, તો શું લા? ગિલાસ. ઓકે, આવી આપણી ખાલી જગ્યાઓ પણ આવશે. હવે બીજો એક પ્રશ્ન તમને કહેવાનું રહી ગયું. એક પ્રશ્ન આવશે, સમાનાર્થી શબ્દ, સરખા શબ્દો જોડો, આઈ મીન જોડકા. તો ઇમલી, તો તમારે ઇમલીની સામે ઇમલી જોડવાનું છે. ઇનામ, તો એની સામે ઇનામ જોડવાનું. ડલિયા, તો ડલિયા, બરાબર. અહીંયા જે શબ્દ લખ્યા છે સામે એવો શબ્દ જોડવાનો છે. એક પ્રશ્ન પૂછે, વાક્ય ભડોવર લખો, તો મિતલ પહિયા ચલા, તો અહીંયા એવા જ અક્ષર લખવાનું, મિતલ પહિયા ચલા. શિવાજી, સિતાર બજા, તો અહીંયા લખવાનું શિવાજી, સિતાર બજા. હિતેશ, ઇમલી ખા, તો અહીંયા લખવાનું હિતેશ, ઇમલી ખા. ડાકિયા, ડાક લાય, તો અહીંયા લખવાનું ડાકિયા, ડાક લાય. ઓકે, હવે છે ઈ, તો ઈક એટલે શેરડી. ઓકે, અને ઈંટ, તો ઈંટ. ઓકે, તો હવે એના વિશે છે શબ્દો, ચિત્ર પહેચાનો. શેનું ચિત્ર છે ભાઈ? મછલીનું, તો અહીંયા આપણે લખીશું મછલી. બકરી, હાથી, અને ઘડિયાળને શું કહેવાય? ઘડી. ઓકે, તો એવી રીતે ચિત્ર દેખી, ઘડી, હાથી, પપીતા, લકડી, દાદી. ઓકે, કકડી, શિયાર, ગઠરી, ગઠરી એટલે પોટલી, મછલી, મછલી એટલે માછલી, ટખના, એડી હોય ને, એડીનો ઉપરનો ભાગ ગોળ દેખાય છે એને કહેવાય ટખના. ઓકે, તો અહીંયા આપણને આપ્યું છે કકડી, લકડી, મછલી, ડફલી, નથની અને ભવાની, જે આપણે ભણી ગયા છીએ, તમને પણ બધાને આવડે છે. ઓકે, ખાલી જગ્યા છે મીના ઈખલા, તનીષ જલેબી ખા, મીના કકડી લા, મનીષ પપીતા ખા. ઓકે, કોકને પૂરવાનું બાકી રહી ગયું હોય તો તમે જોઈને પૂરી શકો. છોલ્લો એટલે કુંવળ, અને અસ્ત્રો એટલે અસ્ત્રા. તો ચિત્ર દેખો, શેનું ચિત્ર છે? કછુઆ, ફૂટબોલ, ગુલાબ અને મુની. ઓકે, હવે જુઓ શેનું છે ચિત્ર? ધનુષ, ગુડિયા, મુરલી, ચુહિયા અને કછુઆ. ઓકે, આ શેનું છે? કુટિયા, તુલસી, હનુમાન, ગુલાબ. અને જુઓ, કમળ અને ગુલાબમાં ફરક છે. ઓકે, કમળ કેવું હોય છે? વચ્ચેથી ખીલેલું, અને ગુલાબ આવું હોય છે. ચિત્ર પહેચાન કર નામ લખો, માં તમારે ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, આપણે ઘણું બધું રિવિઝન કરી દીધું છે. આવી ખાલી જગ્યાઓ પૂછાશે, મધુર ધનુષ તક જા, મનુ કુટીર તરફ જા, કૃણાલ ગોડિયા દેખ, મીના ફૂલજોડી છોડ. ઓકે, તો અ ઉ અને ક્યાં સુધી તમારે પૂછાશે? પહેલા સત્રની અંદર ઋષિના રૂ સુધી પૂછાવાનું છે. ઓકે, તો ઋષિના રૂ સુધી, આગળ જે પણ બાકી હોય એ લખી દેજો.
અને ઋષિના ઋ સુધી આપણે કમ્પ્લીટ તૈયાર કરવાનું છે. ઓકે, હવે કંઈ ના આવડતું હોય એવું હોય તો જોઈ લો. બરાબર છે, ઝૂલા, દૂધ, ત્રિશુલ, ડમરું, લટ્ટુ. લટ્ટુ એટલે ભમરડો અને લડ્ડુ એટલે લાડવો. ઓકે, આ ખાલી જગ્યાએ જોઈ લો. રતન તરા ઝૂલા, આકાશ આલુ ખા, પૂનમ ઝૂલા ઝૂલ અને પૂજા ડમરું બજા. ઓકે, તો તમારે અથી ઋષિના રો શરૂ સુધી બધું જ તૈયાર કરવાનું છે. આ છે તમારા પહેલા સત્રની તૈયારી. ઓકે, બધાને પેપર માટે બેસ્ટ ઓફ લક.